हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में हशो। चालो आज धोरण 10 ना संस्कृत विषय में आपणे त्रीजू पद्य स्वस्थ वृत्तम समाचर आ पद्यनो अभ्यास करता था। आजे आ तासना त्रीजा भागना वीडियो में આપણે 5, 6 અને 7મો શ્લોક ભણીશું। અગાઉના 2 ભાગના વિડીયોમાં આપણે 4 શ્લોક સુધી પૂર્ણ કરી ગયા છીએ। તમે જાણો છો એ પ્રમાણે સ્વસ્થ આચરણ પર એમ કહી અને આ પદ્યના લેખકે એવું કહ્યું છે કે દિવસ દરમિયાન તારી જે દિનચર્યા છે એ દિનચર્યા એવી હોવી જોઈએ કે તને માનસિક રીતે, સાંવેગિક રીતે, આધ્યાત્મિક રીતે અને શારીરિક રીતે બધી રીતે તને કામ આવે। એટલું જ નહીં, તું જો આમ કરીશ તો વધારે સ્વસ્થ રહીશ એવા પ્રકારની મનોકામના દ્વારા આપણને શીખ આપવામાં આવી છે કે હે બાળક તું આમ કર, એમ કરવાથી તારી ઉન્નતિ થશે, તારી પ્રગતિ થશે। આપણે અગાઉના શ્લોકમાં જે ભણી ગયા છીએ એને ટૂંકમાં થોડુંક યાદ કરાવી દઉં અને પછી આ ભણીશું તો વધારે મજા આવશે। આપણને એવું કહ્યું આગળના શ્લોકોમાં કે હે બાળક તું પથારીમાંથી ઊભો થા, ત્યાર પછી સ્વસ્થ વ્યવહાર કર, જગતના સર્જનહારને તું યાદ કર, પૃથ્વી માતાને યાદ કર, તારા ઈષ્ટદેવને યાદ કર અને પછી તું પૃથ્વી ઉપર પગ મૂક અને તું ચોખ્ખું પાણી પી। આમ કર્યા પછી તારે 100 ડગલા બહાર ચાલવું જોઈએ, બહાર ચાલી અને પછી શૌચક્રિયા માટે તું જા અને પછી 2 હાથ સાબુથી ચોખ્ખા કરી અને પછી તું કસરત કર। કસરત કરવા પર ભાર મૂક્યો છે। સવારના પહોરમાં સીધો નાસ્તો કરવો ન જોઈએ, 100 ડગલા ચાલી આપણી દૈનિક ક્રિયાઓ કર્યા પછી થોડી કસરત કરવી જોઈએ। એ વાતને અહીંયા સ્વસ્થ આચરણમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ત્યાર પછી તું શરીર ઉપર તેલનું માલિશ કર, તેલ માલિશ કર્યા પછી તું સ્નાન કર અને વિધિપૂર્વક તારું પોતાનું વસ્ત્ર તું ધો। આમ કર્યા પછી પૂર્વ દિશા તરફ મોં રાખ, પૂર્વ દિશા તરફ મોં રાખી અને તારા જે ઈષ્ટદેવ છે એ ઈષ્ટદેવને યાદ કર, સંધ્યા ઉપાસના કર અને ત્યાર પછી માતા પિતાને તારે પ્રણામ કરવા જોઈએ અને પછી સવારનો તું નાસ્તો કર। આટલી વાત કર્યા પછી અહીંયા એવું કહેવામાં આવ્યું છે આ 5મા શ્લોકમાં કે તું નાસ્તો કરી લે, આટલી દૈનિક ક્રિયા પૂર્ણ થાય પછી તારા મિત્રોની સાથે તું નિશાળે જા। નિશાળે ગયા પછી ત્યાં ભણવા લાયક પાઠોને તું વાંચ, ભણ અને ભણ એમ નહીં મન દઈને ભણ। અને પછી શું કહ્યું કે આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન એવા પિતાએ પુત્રને એવો આદેશ આપ્યો કે હે પુત્ર તું હવે નિશાળે જા અને વાંચવા લાયક ભણવા લાયક પાઠો તું ભણ, એમાં બરાબર રીતે મન દઈને ધ્યાન આપ। એવી વાત આ 5મા શ્લોકમાં કરવામાં આવી છે। જોતા જઈએ આપણે એ શ્લોકને જોઈએ છીએ। પાઠશાલાં સમમિત્રૈઃ ગચ્છ પાઠં તથા પઠ, એવં સમાદિશત પુત્રં તાતઃ પુત્ર હિતે રતઃ। શું કહ્યું અહીંયા? પહેલા તો જોઈ લઈએ કોઈ જગ્યાએ
संधि थती नथी, बधा कोई शब्द में अहीं संधि नथी। भाषांतर अहींथी आवशे मित्रे ही समम, आ शब्द ने एक साथे भाषांतर में लई लईए छीए। मित्रे ही समम एटले मित्रोनी साथे, पाठशालां गच्छ, शालाए जा, निशाळे जा। कोण तो के तू एक वधारानो शब्द लई लेवानो। तथा पाठं पठ, अने पाठ वाच। अने पाठ वाच। एवं समादिशत पुत्रं, तातः पुत्र हिते रतः। एवं एटले आम, पुत्रना हितमा रत एटले मग्न, रत होवु मग्न होवु, एमा रचिया पचिया होवु एवा अर्थो थाय रतहना। पुत्रना हितमा मग्न, तातः पिताए पुत्रं पुत्र ने समादिशत उपदेश आप्यो। જો આ શ્લોકનું ભાષાંતર તો આપણે ભણીએ છીએ, સાથે સાથે આપણે આપણી દિનચર્યામાં પણ ફેરફાર કરવો જોઈએ। જરૂર લાગે ત્યાં આપણે એમાં ક્યાંક ઉમેરો કરવો જોઈએ। ફક્ત આ શ્લોકનું ભાષાંતર ભણી દેવાનું નથી, પણ આમાંથી કંઈક આપણા જીવનમાં પણ ઉતારીએ, એમાં ફેરફાર લાવીએ। સ્વીકારવા લાયક વાત હોય તો એનો સ્વીકાર કરીએ, એવી વાત પણ અહીંયા ભરવાની આવે છે। આ શ્લોકમાં આપણે શું શીખ લઈ શકાય તો કે જ્યારે તું શાળાએ જાશો ત્યારે ત્યાં ભણવાનું હોય ત્યારે બરાબર તું મન દઈને જ ભણ, અને રમવાનું હોય ત્યારે મન દઈને જ રમ। રમતી વખતે રમવું જોઈએ અને ભણતી વખતે ભણવું જોઈએ। મનોરંજન વખતે ફક્ત મનોરંજન જ હોય ત્યારે કોઈ ગંભીરતાપૂર્વક ના બીજા ટેન્શન ત્યારે ન હોવા જોઈએ, અને ભણતી વખતે આપણું સંપૂર્ણ ધ્યાન ભણવામાં જવું જોઈએ। જે કામ કરતા હોઈએ એ કામમાં જ બરાબર જો આપણે ધ્યાન આપીએ તો ક્યારે કોઈ બાબતમાં દુઃખી થતા નથી, પણ જ્યારે ભણવાનું હોય ત્યારે કંઈક બીજું યાદ આવે, રમવાનું કે બીજા વિચારોમાં હોઈએ, અને જ્યારે રમતા હોય ત્યારે ભણવાના પીરિયડ કંઈક યાદ કરીને કરીએ તો બે બાજુનું બગડે। એટલે આ વાત, આ શ્લોક એવું પણ સમજાવે છે કે જે કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે જ કરીએ તો કોઈ દિવસ દુઃખી થવાનું આવતું નથી। દુઃખી થવાનું આવતું નથી એટલું નહીં, તમે યોગ્ય લક્ષ્ય હાંસલ કરી શકો એટલા માટે। જો હવે આપણે આનું ભાષાંતર કરીએ છીએ, મિત્રેહી સમમ એક
સૌથી પહેલાં આ શબ્દોના અર્થ હું તમારી સામે બોલી જાઉં છું, પછી એક સાથે હું ભાષાંતર કરીશ, તમે તમારી ફેરબુકમાં પછી આખું ભાષાંતરની નોંધ કરજો. મિત્રૈહિ સમં, મિત્રોની સાથે, પાઠશાળાં ગચ્છ, તું શાળાએ જા, તથા અને પાઠં પઠ, પાઠ વાંચ. મિત્રો, મિત્રોની સાથે તું પાઠ શાળાએ જા અને પાઠ વાંચ. એવમ આમ પુત્ર હિતે રતઃ, પુત્રના હિતમાં મગ્ન, તાતઃ પિતાએ પુત્રમ એટલે પુત્રને સમાદિશત ઉપદેશ આપ્યો. હવે હું આખું ભાષાંતર કરું છું, તમે બરાબર ધ્યાન રાખજો, પાઠ્યપુસ્તકને સામે રાખી અને પછી તમારી જાતે શીખી ફેરબુકમાં લખવાનું થશે તમારે. મિત્રોની સાથે તું શાળાએ જા અને પાઠ વાંચ. આમ પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો. મિત્રોની સાથે તું શાળાએ જા અને પાઠ વાંચ. આમ પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો. એટલે આ પ્રમાણે એક શબ્દ અહીંયા ફેરફાર કરજો, આદેશ આપ્યો, ઉપદેશ સમાદિશક, એટલે આદેશ આપ્યો, ઉપદેશ નહીં પણ આદેશ. હવે જો એના પછીનો શ્લોક એમાં શું કહેવામાં આવ્યું છે એ જોઈએ આપણે. જુઓ, ત્યજ દુર્જન સંસર્ગમ, ભજ સાધુ સમાગમમ, કુરુ પુણ્યમ અહોરાત્રમ, સ્મર નામ હરે સદા. બે શબ્દોની સંધિ ચૂકી અહીંયા પડે છે. પુણ્ય મહોરાત્રમ તમારા પાઠ્યપુસ્તકમાં જોશો 11મા પેજ ઉપર, એટલે તમને ખબર પડશે આ છઠ્ઠા શ્લોકમાં પુણ્ય મહોરાત્રમ એવો શબ્દ છે, એની સંધિ ચૂકી પડતા પુણ્યમ અહોરાત્રમ એવા બે શબ્દો છૂટા થયા, બાકી કોઈ જગ્યાએ સંધિ નથી. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે દુર્જન સંસર્ગમ ત્યજ, દુષ્ટોનો સંગ તું છોડ. ત્યજ એટલે છોડ, દુષ્ટોનો તારે સંગ ન કરવો જોઈએ, એની સોબત ન કરવી જોઈએ, કેમ કે ક્યારેય એ સુધરતા નથી. જો દુષ્ટોનો એક વખત સંગ કરવામાં આવે તો એવો જ રંગ તારી અંદર લાગી જશે, તને પણ એ જ પ્રકારે વર્તન કરવાનું મન થશે. તું સજ્જન હોવા છતાં દુષ્ટોના સંપર્કમાં આવવાથી એના જેવો દુષ્ટ વ્યવહાર તું કરવાનો વિચાર કરીશ, એટલે અગાઉથી જ દુષ્ટોનો સંગ તું છોડ. સાધુ સમાગમમ ભજ, આ શબ્દ છે ને એ તમે જોજો. સાધુ સમાગમ, સાધુ એટલે અહીંયા સાધુનો અર્થ સજ્જન થાય, સજ્જનોની સોબત. ભજ તું કર, તું સેવ. હવે અહીંથી આપણે ભાષાંતરનું લખું છું, જોજો બરાબર. દુર્જન સંસર્ગમ, દુષ્ટોનો સંગ ત્યજ, તું છોડ. દુષ્ટોનો સંગ તું છોડ. સાધુ સમાગમ ભજ, સજ્જનોની સો
સજ્જનોની સ્વાગત કર અહોરાત્રમ પુણ્યમ કુરુ અહોરાત્રમ દિવસ રાત અહહ એટલે દિવસ અને રાત્રમ એટલે રાત્રિ દિવસ રાત તું પુણ્ય કર પુણ્યમ કુરુ દિવસ રાત પુણ્ય કર હરે હે નામ સદા સ્મર સદા એટલે હંમેશા હરિ સ્મરણ કર હરે હે નામ સ્મર ઈશ્વરના નામનું સ્મરણ કર ગમે તે રીતે ચાલે હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કર આને 11 નંબર આપી દઈએ એટલે એ તમને બરાબર રીતે દેખાતું હશે અહીંયા હું થોડુંક ઉપર લખું છું હરિના નામનું સ્મરણ કર હવે જુઓ આ શ્લોકની અંદર શું કહેવાયું છે કે તારે દુષ્ટોની સોબત ક્યારેય ન કરવી જોઈએ એનો સંગ જો તું કરીશ તો તું એના જેવો બનીશ અને જો એના સંપર્કમાં જ નહીં આવતો તારી અંદર એવા દુષ્ટ લક્ષણોનો પ્રવેશ નહીં થાય અને બીજું શું કહ્યું તો કે સજ્જનોની સોબત કર સજ્જનોની સોબત કરવામાં આવશે તો તું એના જેવા સારા ગુણો તારી અંદર ગ્રહણ થશે આપોઆપ આવશે તું સારા માણસના જેવા લક્ષણો હોય એવા તારી અંદર આવશે તો એ પ્રકારેનું તું વર્તન કરતો થઈશ એ શાળા કક્ષાએ શીખવાનું હોય જ્યારે નાના હોય ત્યારે જ શીખવાનું હોય છે પછી શું કહ્યું તો કે દિવસ રાત તું પુણ્ય કર પુણ્ય કરવું એટલે બીજાની સેવા કરવી બીજાને કંઈક કામ આવવું એ એ એક પુણ્ય કરવાનું કહ્યું છે એવા પ્રકારના પુણ્યની વાત છે બીજી બીજાને મદદરૂપ થઈએ પરોપકાર કરીએ આ બધું પુણ્ય કાર્ય છે પછી પશુ પક્ષી હોય તો એને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ આપણા મિત્રોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ બધું પુણ્ય કાર્યમાં આવે દિવસ રાત તું પુણ્ય કાર્ય કર અને પછી શું કહ્યું કે હંમેશા તું ઈશ્વરના નામનું સ્મરણ કર આપણે સવારે ઉઠીએ ત્યારે અને સૂઈએ ત્યારે આ બે સમય એવા છે કે જો આપણે હરિનું સ્મરણ કરીએ ભગવાન ઈષ્ટદેવ જે આપણા કોઈ હોય જેને આપણે માનતા હોઈએ એમનું સ્મરણ કરીએ તો આપણો દિવસ શુભ જાય છે સવારમાં ઉઠતાની સાથે આપણે ભગવાનને યાદ કરીને આપણું કામ આગળ ધપાવીએ તો આપણો આખો આખો દિવસ સારો જાય અને રાત્રે ઈશ્વરને યાદ કરતાં કરતાં એનું સ્મરણ કરતાં કરતાં સૂઈએ તો એનાથી આપણી રાત્રિ સારી જાય રાત્રિ સારી જવી એટલે રાત્રે કોઈ આપણને એવા ખરાબ સ્વપ્ન ન આવવા આપણું મન પ્રફુલ્લિત અને શાંત થઈ અને પછી જો આપણે સૂઈએ તો આપણી રાત્રિ સારી જાય એટલે એમ કહ્યું હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કરવું ભગવાનને યાદ કરતાં કરતાં ઉઠીએ ભગવાનને યાદ કરતાં કરતાં સૂઈએ એ માણસે એવું કરવું જોઈએ આ એક પ્રકારની દિનચર્યા કહી છે સ્વસ્થ આચરણ કહ્યું છે જો એવું સ્વસ્થ આચરણ આપણે નહીં રાખીએ તો
આપણને કોઈ રીતે સુખી થવા માટેની ચાવી બીજી ક્યાંય નહીં મળે. માણસે મનથી પ્રફુલ્લિત રહેવું હશે, હળવા રહેવું હશે, તો આ પ્રકારેનું આચરણ કરવું જ પડશે એવું કહ્યું છે. જુઓ, એક એક શબ્દોના અર્થો હું અહીંયા તમને કહેતો જાઉં છું, પછી આપણે આખું ભાષાંતર કરશું. દુર્જન સંસર્ગ એટલે દુષ્ટોનો સંગ, ત્યજો તું છોડ, સાધુ સમાગમ સજ્જનોની સોબત ભજ કર, સજ્જનોની સોબત કર, અહોરાત્ર દિવસ રાત, પુણ્ય તું પુણ્ય કુરુ એટલે કર, અહીંયા પુણ્ય કાર્ય એમ પણ ચાલે, તું દિવસ રાત પુણ્ય કાર્ય કર. આ શબ્દને સાથે લઈ લેજો, અલગ ન પાડતા પુણ્ય કાર્યને. અહોરાત્ર દિવસ રાત તું પુણ્ય પુણ્ય કાર્ય ગુરુ એટલે કર. સદા હંમેશા હરે હે નામ ઈશ્વરના નામનું સ્મરણ કર. જુઓ, આવી રીતે આનું ભાષાંતર થાય છે. હું ફરી બે વખત અહીંયા તમારી સામે એ ભાષાંતર કરું છું, પછી તમને ત્યાં સુધીમાં આવડી જશે, ન આવડે તો વિડીયોને રિપીટ કરજો. દુષ્ટોનો સંગ તું છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય કાર્ય કર, હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કર. ફરી એકવાર, દુષ્ટોનો સંગ તું છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય કાર્ય કર, હંમેશા ઈશ્વરના નામનું સ્મરણ કર. આ પ્રકારે આ બંને શ્લોકો તમારી સામે ભાષાંતર તરીકે અહીંયા કર્યા છે. તમે બરાબર રીતે શીખી જજો, ધ્યાન રાખજો. જો આવી રીતે તમે સરસ રીતે શીખશો તો મને નથી લાગતું કે આમાં તમને કંઈ ન આવડે એવું હોય. મેં તમને અગાઉ પણ કહ્યું છે કે આ પદ્ય એટલું બધું મોસ્ટાઇન્ટી છે કે આમાંથી શ્લોકોનું ભાષાંતર પૂછાય જ વાપરું છું. બે શ્લોકો ચાર ગુણ, એક શ્લોકના બે ગુણ ભાષાંતર માટે, બે શ્લોકના ચાર ગુણ. એટલું જ નહીં, આ સ્વાધ્યાયમાં પ્રશ્નો પણ બહુ ઉપયોગી છે, પણ શ્લોકોનું ભાષાંતર આપણને આવડે એટલે એનું સ્વાધ્યાય પછી આપોઆપ આવડે, એમાં કોઈ શંકા નથી. પણ ભાષાંતર બરાબર આપણે શીખવું પડે. એટલે તમને આ પાંચમો અને છઠ્ઠો શ્લોક બરાબર રીતે આવડી ગયા હશે. હવે આપણે એના પછીનો સાતમો શ્લોક ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક કામ કરીએ, સાતમો અને આઠમો આ બંને શ્લોકો જે બાકી રહે છે એ હવે પછીના ચોથા ભાગના વિડીયોમાં આપણે લેશું. એટલા માટે કે એ બંને શ્લોકો એક સાથે આવી જાય, પછી આપણું પદ્ય પૂર્ણ થશે. એટલે એક શ્લોક માટે બાકી ન રહે અને તમે એ બંને શ્લોકો સાથે ભણી શકો, એટલા માટે થઈ અને આપણે આજના આ ત્રીજા ભાગના વિડીયોમાં પાંચ અને છ આ બે શ્લોકો સુધી અહીંયા અટકીએ છીએ. ફેરબુકમાં સરસ રીતે તમારી જાતે શીખી અને પછી લખી નાખજો. તો બસ, આજના આ ક્લાસની અંદર આટલી જ વાત. અસ્તુ.